આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉહાપોના કારણે સંસદના બંને ગૃહો રાખવા પડ્યા વારંવાર મોકૂફ જેએનયુ અને રોહિત વેમુલા મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવવાનું ચાલુ રાખતા સંસદના બંને ગૃહો બે વાગ્યા સુધી સ્થગી ઈશરજ રહા કથિત એન્કાઉન્ટર કેસમાં સામેલ ગુજરાત પોલીસ અધિકારીઓ સામેના ફોજદારી કેસ રદ કરવા અંગેની અરજી સંભાળવા સુપ્રીમ કોર્ટની તૈયારી તોયવાના ડેવિડ કોલમેન હેડલીની જુવાનીના આધારે દાખલ કરાઈ છે અરજી છત્તીસગઢની સરહદ નજીક તેલંગાણાના ખમ જિલ્લામાં માઓવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ આઠ નક્સલવાદીઓને પોલીસે માર્યા ઠાર ગુજરાત વિધાનસભાની ભાજપના ધારાસભ્યોએ કરી સરકારની કામગીરીની પ્રશંસા તો કોંગ્રેસના ધારાસભ્યોએ કરી સરકારની ટીકા પ્રથમ બેઠકમાં વિરોધ કરનાર કોંગ્રેસના ધારાસભ્યોને અધ્યક્ષે પહેલી બેઠક માટે કર્યા સસ્પેન્ડ અડા બે હજાર સોળ સત્તરનું ચારસો છોતેર પોઈન્ટ છોતેર કરોડ બજેટ મંજૂર ત્રણ ફ્લાયઓવર સાથે નબળા વર્ગો માટે મકાનો સ્ટોમ વોટર પાઇપલાઇન ડ્રેનેજ સુએજ વગેરે માટે પણ બજેટમાં ફળવાઈ અલગ રકમ સમાચાર વિગતવાર જોઈએ સંસદના બે ગૃહોની કામગીરી આજે વિપક્ષના ઉહાપોના કારણે સતત ખોરંભાઈ હતી સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષના સાંસદોએ વિવિધ મુદ્દે ધમાલ મચાવવાની શરૂ કરી હતી લોકસભામાં જેએનયુ અને રોહિત વેમુલા મુદ્દે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીના નિવેદન સામે વિપક્ષ ભારે વિરોધ નોંધાવવાનું ચાલુ રાખ્યું હતું દેવી દુર્ગા અંગે મંત્રીશ્રીના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને રણજીત રંજને વિશેષાધિકારનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો બીજી બાજુ રાજ્યસભામાં પણ ગૃહની કામગીરી વિપક્ષની ધમાલ ને કારણે પહેલા મોકૂફ રાખવી પડી હતી દરમિયાનમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલો વિશેષ અધિકાર ભંગનો પ્રસ્તાવ પણ છે છત્તીસગઢની સરહદ નજીક તેલંગાણાના ખંભામ જિલ્લામાં માઓવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી જેમાં આઠ નક્સલવાદીઓને પોલીસે ઠાર માર્યા હતા ગોળીબાર બાદ પોલીસે નક્સલવાદીઓ છુપાયા હતા તે જંગલ વિસ્તારને ઘેરી લઈને શોધખોળ શરૂ કરી હતી નક્સલવાદીઓ પાસેથી એક એકે ફોર્ટી સેવન સાત જેટલી બંદૂકો સહિત દારૂગોળો પણ મળી આવ્યો હતો ઇશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાત પોલીસના અધિકારીઓ સામેના ફોજદારી કેસ રદ કરવા અંગેની અરજી સંભાળવા સુપ્રીમ કોર્ટે તૈયારી બતાવી છે

કેન્દ્રના મહેસૂલ સચિવ હસમુખ અઠિયાએ આજે સ્પષ્ટતા કરી હતી કે પીપીએફમાં કરાયેલા રોકાણને આવકવેરામાંથી મુક્તિ મળતી રહેશે અને પૈસા ઉપાડતી વખતે પણ કોઈ ટેક્સ લાગશે નહીં બીજી બાજુ અંદાજપત્રના કારણે અનેક વસ્તુઓના ભાવમાં હવે ફેરફાર થશે સામાન્ય માણસને સ્પર્શતી કેટલીક વસ્તુઓ થઈ સસ્તી અને મોંઘી જોઈએ અહેવાલ વર્ષ બે હજાર સોળ સત્તરના બજેટમાં સામાન્ય ગ્રાહક માટે રાહતના સમાચાર છે તો સાથે સરકારનું ધ્યાન કૃષિ ક્ષેત્ર પણ છે બજેટમાં ખેડૂતો માટે અનેક વસ્તુઓ સસ્તી કરાઈ છે ખેડૂતો માટે ખાતરના ભાવ ઘટાડાયા છે તો સાથે ઇલેક્ટ્રિક પંપ કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ કન્ટેનરને પણ સસ્તા કરાયા છે કેન્દ્ર સરકારે સૌને માટે ઘર યોજના અંતર્ગત વીસથી સાહીઠ ચોરસ મીટર સુધીના ફ્લેટો પર મોટી રાહત જાહેર કરી છે આ ઉપરાંત બાંધકામને લગતી અન્ય સામગ્રીના ભાવ પણ ઘટશે સામાન્ય માણસો માટે કપડા સસ્તા કરાયા છે ડાયાલીસીસ અને કૃત્રિમ અંગ તેમજ દિવ્યાંગોના ઉપયોગમાં આવતી વસ્તુઓ પણ સસ્તી કરાઈ છે સરકારે સેનેટરી પેડ્સ અને નેપકીન પર પણ રાહત આપી છે જેના કારણે આ ચીજોના ભાવ ઘટશે કેટલીક વીમા પોલિસીઓમાં પણ લોકોને રાહત મળશે ભણતર માટે વપરાતા કાગળ પેપરબોર્ડ અને ન્યૂઝ પ્રિન્ટ સસ્તા થયા છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં કમ્પ્યુટર્સના પાર્ટસ સેટટોપ બોક્સ બ્રોડબેન્ડ રાઉટર મોબાઈલ બેટરી સીસીટીવી સોલાર પંપ અને પવન ઉર્જાને લગતા ઉપકરણો સસ્તા થયા છે કોલસા ઇથેનોલ અને લોખંડમાંથી બનેલી વસ્તુ સસ્તી થઈ છે જ્યારે વિમાન અને જહાજનું સમારકામ સરળ બન્યું છે સારા સમાચારની સાથે માઠી ખબર પણ છે આરામ અને ઠાઠમાટના શોખીનોને હવે શોખ મોંઘા પડશે કાર લક્ઝરી કાર એસયુવી વગેરેના ભાવ વધશે તમાકુ ઉત્પાદનો સિગારેટ અને ગુટખાના શોખીન માટે બજેટ મસ્ત મોટું ભારણ લઈને આવ્યું છે ઠંડાપીણાના ભાવ વધી શકે છે મોબાઈલ ફોન રૂપિયા એક હજારથી વધુ કિંમતમાં રેડીમેડ ગાર્મેન્ટ કપડાં અને પગરખા માટે હવે વધુ નાણાં ચૂકવવા પડશે રબરમાંથી બનેલી ચીજો મોંઘી થશે રોપવે કેબલ કાર વિમાન પ્રવાસ માટે પણ હવે વધુ પૈસા ચૂકવવા પડશે આર્ટિફિશિયલ જ્વેલરી એલ્યુમિનિયમની ચીજો ઔદ્યોગિક સોલાર વોટર હીટર અને સોલાર ટેમ્પર ગ્લાસ મોંઘા થશે કોઈ યોજના માટે ડ્રોઈંગ અને ડિઝાઇન તૈયાર કરાવવા વધુ પૈસા ચૂકવવા પડશે ચાર્જર બેટરી એડેપ્ટર દૂરસંચારના ઉપકરણો ઓપ્ટિકલ ફાઈબર લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર ટેબ્લેટના ભાવ વધશે આયાત કરાયેલા સંરક્ષણ ઉપકરણો અને રોડ બાંધકામને લગતા ઉપકરણો પણ મોંઘા થશે દૂરદર્શન સમાચાર અમદાવાદ દિલ્હીથી આપણી સાથે વિકાસજી છે જે ઈશરતજા કેસ વિશે આપને જાણકારી આપશે विकास जी इशरत इस जहां केस में क्या अपडेट है जरा बताएंगे विकास जी, जी? जी बिल्कुल जी बिल्कुल कल एक याचिका दाखिल की गई थी पिटिशन एक वकील ने दायर की है जो सुप्रीम कोर्ट के ही है उनका ये कहना है कि जिस तरह से छब्बीस ग्यारह मामले में सुनवाई के दौरान डेविड हेडली ने इशरत जहां के लश्कर ए तैयबा से संबंध होने की बात कही है उसे देखते हुए गुजरात पुलिस और आईपीएस अफसर जो थे जिनके खिलाफ इशरत के एनकाउंटर के मामले में कार्रवाई चल रही थी वो कार्रवाई तुरंत बंद की जानी चाहिए उनके ऊपर जो एफ रजिस्टर हुई थी दो में वो वापस ली जानी चाहिए और इसके अलावा इन सबको री करके कंपनसेशन दिया जाना चाहिए क्योंकि इन लोगों ने इनके ऊपर जो आरोप लगाए जा रहे थे कि उन्होंने एक निर्दोष को एनकाउंटर में मारा वो गलत है जबकि एलई से संबंध बताए जाते हैं और वो हेडली इस बात को भी अपने बयान में कह चुका है कि वो एक मिशन पर थी गुजरात में जिस वक्त एनकाउंटर हुआ था इशरत जहां का तो ये सारी बातें डेविड हेडली के बयान के बाद जो सामने आई थी उनके आधार पर ये याचिका दाखिल की गई है हालांकि सुप्रीम कोर्ट ने आज इसकी अर्जेंट हियरिंग की मांग चाह रहे थे वकील लेकिन सुप्रीम कोर्ट ने यह कहा कि जब ये नॉर्मल तरीके से कोर्ट के सामने लिस्ट होगी तब देखेंगे आज इस पर सुनवाई के लिए कोई दिन निश्चित नहीं किया है सुप्रीम कोर्ट ने आगे कोर्ट क्या करेगा ये सारी दलीलें सुनने के बाद ये अगली तारीख पर तय हो पाएगा बहुत बहुत शुक्रिया विकास जी आहता विकास सारथी दिल्ली थी કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્રનું બહુ મોટી ફાળવણી કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે જેના પગલે ખેડૂતો ખુશખુશાલ છે ભરૂચ જિલ્લાના ખેડૂતો અને કિસાન વિકાસ સંઘે બજેટની કૃષિલક્ષી જોગવાઈઓને હર્ષભેર વધાવી લીધી છે કેન્દ્રીય બજેટમાં સરકારે ખાસ કરીને કૃષિને લગતા ક્ષેત્રોને ખુલ્લા હાથે ફાળવણી કરી છે જેમાં સિંચાઈ માટે કરાયેલી રૂપિયા કરોડની ફાળવણીનો સમાવેશ થાય છે સરકારની આ જાહેરાતથી ખેડૂતો ખુશખુશાલ છે સિંચાઈને મળેલા આ નાણાકીય ટેકાથી ખેડૂતો ટપક સિંચાઈ તેમજ ફુવારા પદ્ધતિથી મહત્તમ ઉપયોગ કરી શકે બીજી બાજુ ટપક સિંચાઈના સાધનોનો વપરાશને પણ સરકારના આ કૃષિલક્ષી બજેટથી વેગ મળશે બજેટને ખેડૂતોએ મોકળા મણે આવકાર્યું છે કૃષિ માટે સરકાર શ્રીએ ઘણું બજેટ ફાળવ્યું છે અને એમાં પણ સિંચાઈ માટે લગભગ વીસ કરોડ જેવી ફાળવણી કરેલી છે જેથી કરીને કૃષિમાં સિંચાઈનો ઉપદ્રવ વધે તો સિંચાઈનો વધશે તો ખેડૂતની ઓટોમેટિક આવક વધશે એવી અમારી ધારણા છે એ જે ગવર્મેન્ટે બજેટ બહાર પાડ્યું એમાં વીસ કરોડ રૂપિયા માત્ર સિંચાઈ પાછળ એને વાપરા છે એને માટે ગ્રામ્ય લેવલે બહુ જાદા બેનિફિટો મળશે અને પાછલા વર્ષે માત્ર ગુજરાતમાં બે લાખ વીસ લાખ હેક્ટર જગ્યાની અંદર માઇક્રો ઇરિગેશન સિસ્ટમનો ઇન્સ્ટોલેશન થયો છે મારા અંદાજ પ્રમાણે મેક્સિમમ પૈસાઓ ડ્રીપ ઇરિગેશનની અંદર ગવર્મેન્ટ યુઝ કરશે અને એનો બહોળા પ્રમાણમાં ખેડૂતોને લાભ મળશે ગુજરાત વિધાનસભાની આજે બે બેઠકો મળી હતી જેમાં પ્રથમ બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો છેલ્લો દિવસ હતો રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાજપના ધારાસભ્યોએ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારની કામગીરીની ટીકા કરી હતી ગૃહમાં ચર્ચા દરમિયાન કામિનીબેન રાઠોડે મંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો જેના જવાબમાં નીતિનભાઈએ પણ કડક ભાષા વાપરતા ગૃહમાં શાસક અને વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરવા વેલમાં ધસી આવતા ગૃહની કામગીરી રીસે સુધી મોકૂફ રાખવી પડી હતી રિસેસ બાદ કામગીરી ફરીથી શરૂ થઈ ત્યારે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નીતિનભાઈ માફી માંગે તેવી આગ્રહ કરી હતી અને કહ્યું હતું કે ગૃહની કામગીરી ચાલવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે નીતિનભાઈ પટેલે તેમના પર મુકાયેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવી દેતા ફગાવી દીધા હતા વિરોધ કરવા વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને અધ્યક્ષે પહેલી બેઠક માટે સસ્પેન્ડ કર્યા હતા શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે મંજૂરી મળી ગઈ છે આ બજેટમાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ રસારણ સનાથલ રેલવે ક્રોસિંગ પર ત્રણ ફ્લાયઓવર બનવા માટે એકસો પચાસ કરોડની દરખાસ્ત મૂકવામાં આવી છે આ ત્રણેય ફ્લાયઓવરનું કામ છ મહિનામાં શરૂ કરાશે ઓડાએ આર્થિક રીતે નબળા વર્ગ માટે પંદરસો નવા મકાન બનાવવાની સ્ટ્રોંગ વોટર પાઇપલાઇન ડ્રેનેજ રસ્તા સુએજ સિસ્ટમ ફૂટપાથ પમ્પિંગ સ્ટેશન સ્મશાનગૃહના વિકાસ માટે બજેટમાં રકમ ફાળવી છે આ વર્ષે પ્લોટના વેચાણમાંથી એકાવન કરોડ અને ટીપીની બેટરમેન્ટ માટે થનારી એકસો આઠ કરોડની આવક સહિત કુલ ત્રણસો ઓગણીસ કરોડની આવકનો અંદાજ મુકાયો છે રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર નેતા હાર્દિક પટેલ દિનેશ પટેલ કેતન પટેલ અને ચિરાગ પટેલની જામીન અરજી પર સોમવારે સુનાવણી મોકૂફ રહી હતી એડિશનલ સેશન્સ જજ રજા પર હોવાથી ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ નહોતી જેથી આગામી સુનાવણી ચોથી માર્ચના રોજ થશે બંને પક્ષકારોની સંમતિ હવે પછીની ચારે ચાર અરજદાર આરોપીઓ હાર્દિક પટેલ દિનેશ પટેલ કેતન પટેલ અને ચિરાગ પટેલની સુનાવણી ચોથી તારીખે આખરી સુનાવણી માટે રાખી છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે પહેલા તબક્કામાં સેલવાસ નગરપાલિકા અને દાદરા ગ્રામ પંચાયત વિસ્તારના છવ્વીસ હજાર પાંચસો ત્રાણું લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત આર્થિક લાભ સીધો બેંક ખાતામાં જમા થશે જેમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ કુટુંબના કાર્ડધારકના ખાતામાં રૂપિયા સાતસો નેવું જમા કરાશે ग्राम विस्तार कार्डधारकों ने किलो रूपिया त्र भाव किलो चोखा अपा जिला कलेक्टर गौरव सिंह करने जा रहे हैं और इसमें दो फेज में दो अलग अलग एरिया में अलग अलग, अलग नीति के तहत हो रहा है दादरा और म्युनिपल एरिया में दादरा और जो है हमारा सी एरिया उसमें कैश मॉडल में जा रहा है

સમાજમાં બાળકો ભરતનાટ્યમ માર્શલ ડાન્સ મોહિને આટમ જેવા પરંપરાગત નૃત્યો શીખે અને રાજ્ય તેમજ કેન્દ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય રજૂ કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તેમ કાર્યક્રમના સંયોજક અભિના ચંદ્રન અને સિંધુ નાયરે જણાવ્યું હતું છોકરાઓ નેશનલ લેવલ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ માં પરફોર્મ કરે અને prizes જીતી જીતીને આવે અને છોકરાઓ અમારો જે કલ્ચર છે એ છોકરાઓમાં આવે બચ્ચો સબ ઈ ડાન્સીસ અમાર કેરલા કા એક કલ્ચર જો બતાને કે લિયે ઉસકે કલ્ચર કે બારે મે ડાન્સ ફોર્મ રખાય બીજું કુચ ક્લાસિક સિનેમેટિક ડાન્સ આસા કુચ રખા નહીયે સબ કેરલા કા બેસ્ડ ડાન્સસ ઈ રખાય આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર